विद्यार्थी मित्रों, हवे आपणे वीडियो बे मां सुवाहक पदार्थों में विद्युत प्रवाह केवी रीते रचाय तेनी चर्चा करी हती। हवे त्यार बाद आपणे ओमना नियमनी समजूती मेळवीशुं। हवे ओमनो नियम वीडियो बे मां जे आपणे छेल्ले चर्चा करी हती ए फरीथी आपणे थोड़ू एनो रिपीट करी देईए। હવે ઓમના નિયમની સમજૂતીમાં આપણે એવું વિચારીએ, ધારો કે કોઈ એક સુવાહક પદાર્થ છે અને એ સુવાહક પદાર્થના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડીએ છે અને આવી પરિસ્થિતિમાં તે સુવાહક પદાર્થમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે। અહીંયા આપણે આ રીતે એને વિચારી શકીએ। દાખલા તરીકે કોઈ એક સુવાહક પદાર્થ છે અને આ સુવાહક પદાર્થ છે એના બે છેડે અહીંયા આપણે विद्युत कोष अथवा बैटरी वडे विद्युत स्थितिमान नो तफावत V लागू पाड्यो छे। तो अहींया विद्युत स्थितिमान नो तफावत V लागू पाड्यो अने आवी स्थितिमां आ सुवाहक पदार्थमांथी वहेतो विद्युत प्रवाह I छे। तो आवी स्थितिमां एवुं कही शकाय के निश्चित भौतिक परिस्थितिमां ओमनो नियम, तो ईस्वीसन 1828 मां जीएस ओम नामना वैज्ञानिके अहीं ओमनो नियम आप्यो। અને ઓમના નિયમનો વિધાન આ રીતે છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલ વાહક પદાર્થના બે છેડા વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડીએ તો એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I હોય તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, એ V એ એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય। હવે અહીંયા આગળ આપણે ભણી ગયા કે જ્યારે ચલણની નિશાની કાઢવી હોય તો અચળાંક મૂકવો પડે। હવે એ અચળાંક જો V બરોબર આપણે અહીંયા R into I, એટલે કે અહીંયા V બરોબર IR, આ V બરોબર IR છે એને તમે સમીકરણ નંબર 1 આપી દઈએ, અથવા તો અહીંયા R is equal to R સમીકરણને તમે V upon I પણ લખી શકો, જેને સમીકરણ નંબર 2। તો આ સમીકરણ 1 અને 2 બંને ઓમના નિયમના સ્વરૂપ છે। તો અહીંયા તમે જે સમપ્રમાણતાનો અચળાંક R મૂક્યો છે તો જ્યાં R સમપ્રમાણતાનો અચળાંક જેને વાહક પદાર્થનો અવરોધ કહે છે। હવે અહીંયા આ વાહક પદાર્થના અવરોધ બરોબર એને આર વડે એટલા માટે દર્શાવીએ છીએ કારણ કે અવરોધને ઇંગ્લિશમાં રેઝિસ્ટન્સ કહીએ, તો પહેલો અક્ષર અહીંયા આર આવે। હવે આ અવરોધ આર છે એના એકમની વાત કરીએ, તો જો એકમ વિચારીએ તો આપણે સૂત્ર સમીકરણ 2 ઉપરથી આપણે લખી શકીએ કે આર ઇઝ ઇક્વલ ટુ વી અપન આઈ। જો આર બરોબર વી અપન આઈ લખીએ તો અહીંયા સૌ પ્રથમ આ સૂત્ર અનુસાર વિચારીએ તો વિદ્યુત સ્થિતિમાન જેનો એકમ વોલ્ટ છે અને વિદ્યુત પ્રવાહ એનો એકમ એમ્પિયર છે, એટલે અહીંયા પહેલો એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર થાય। બીજો એકમ આપણે વિચારીએ કે જીએસ ઓમ, કે જીએસ ઓમ નામના વૈજ્ઞાનિક અહીં ઓમનો નિયમ આપે માટે તેના માનમાં આ જે અવરોધ છે એનો એકમ આપણે ઓમ વિચારી શકીએ અને તેની સંજ્ઞા આ રીતે છે ઓમેગા। તો આ રીતે અવરોધ આર ના બે એકમ છે, એક વોલ્ટ પ્રતિ એમ્પિયર અને ઓમ। હવે અહીંયા એનું પારિમાણિક સૂત્ર વિચારીએ, જો પારિમાણિક સૂત્રની વાત કરીએ તો પારિમાણિક સૂત્ર માટે ફરીથી અહીંયા આપણે આ સૂત્ર ઉપર આવી જઈએ, આર ઇઝ ઇક્વલ ટુ વી અપન આઈ। જો આર બરોબર વી અપન આઈ વિચારીએ તો વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન આપણે જાણીએ છીએ કે એકમ ધન વિદ્યુતભારને કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી
લઈ જવા માટે કરવું પડતું કાર્ય. એટલે એકમ ધન વિદ્વાને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની અંદર આપેલા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો એકમ ધન વિદ્વાને લઈ જવા માટેનું કરવું પડતું કાર્ય એટલે વીનું સૂત્ર મારે જો બનાવવું હોય તો વી બરોબર ડબલ્યુ અપોન ક્યુ થાય. તો અહીંયા છેદમાં જે વસ્તુ હોય એને આપણે એકમ ધન વિદ્વાર વિચારીએ અને જવાબ અહીંયા કાર્ય મળે. તો કાર્યનો પારિમાણિક સૂત્ર 11મા ધોરણમાં ભણી ગયા છે, M1 L2 T -2. અહીંયા ક્યુ બરોબર જો IT વિચારીએ, આગળ આપણે વિચારીએ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં, તો ક્યુ બરોબર IT મુજબ અહીંયા A1 T1 થાય. જો અહીંયા પારિમાણિક સૂત્ર વિચારો તો M1 L2 T -3 અને A -1 થાય. તો આ રીતે M1 L2 T -3 અને A -1, તો આ એનું પારિમાણિક સૂત્ર થશે M1 L2 T -3 A -1. ચલો તો અહીંયા વી નું પારિમાણિક સૂત્ર મૂકી દઈએ, M1 L2 T -3 A -1, અને નીચે ફરીથી વિદ્યુત પ્રવાહ એટલે એમ્પિયર એટલે A1 મૂકીએ. તો અહીંયા ફાઇનલ પારિમાણિક સૂત્ર M1 L2 T -3 અને A -2 આવશે. તો આ અવરોધનું પારિમાણિક સૂત્ર થયું. તો અવરોધનું પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું, M1 L2 T -3 અને A -2. ફરીથી M1 L2 T -3 A -2. આ રીતે અવરોધનું પારિમાણિક સૂત્ર તમે મેળવી શકો. હવે આ ઉના નિયમમાં આ જે વાહક પદાર્થનો અવરોધ છે એ બે વસ્તુ પર આધાર રાખે, એક દ્રવ્યની જાત ઉપર આધાર રાખે અને બીજું અહીંયા વાહક પદાર્થના પરિમાણ ઉપર આધાર રાખે. તો અહીંયા દ્રવ્યની જાત અને વાહક પદાર્થના પરિમાણ એમ બે વસ્તુ પર આધાર રાખે. હવે દ્રવ્યની જાત એટલે અહીંયા આપણે જાણીએ છીએ કે દ્રવ્યની જાત બદલો તો પણ વાહક પદાર્થનો અવરોધ બદલાય. વાહક પદાર્થનું પરિમાણ આપણે જાણીએ છીએ કે લંબાઈ આડછેદનું ક્ષેત્રફળ, તો પરિમાણ બદલો તો પણ વાહક પદાર્થનો અવરોધ બદલાય. તો આપણે આ ઊંડા નિયમની સમજૂતી જે વિડીયો 2 માં જોઈ હતી એનું થોડું પુનરાવર્તન કરો. હવે એ જ વસ્તુ આપણે આગળ વધારીએ કે અહીંયા આપણે છેલ્લા જોયું કે વાહક પદાર્થનો અવરોધ દ્રવ્યની જાત અને વાહક પદાર્થના પરિમાણ ઉપર આધાર રાખે છે. તો અહીંયા વાહક પદાર્થનો અવરોધ અહીંયા વાહક પદાર્થના પરિમાણ પર કેવી રીતે આધાર રાખે તેની હવે આપણે સમજૂતી મેળવીશું. અહીંયા પ્રસ્તાવ રીતે પૂછાય કે વાહક પદાર્થનો અવરોધ દ્રવ્યના પરિમાણ પર કેવી રીતે આધાર રાખે છે. હવે અહીંયા આ પ્રશ્નની સમજૂતી મેળવવા માટે અહીંયા આપણે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર L લંબાઈનો અને એ જેટલો આડછેદનો ક્ષેત્રફળ ધરાવતો કોઈ એક વાહક પદાર્થ વિચારીએ. અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર
અહીંયા કોઈ એક આપણે વાહક પદાર્થ વિચારીએ છીએ કે જેના આર્ચેનું ક્ષેત્રફળ એ છે અને લંબાઈ L છે, તો આવી સ્થિતિમાં આ વાહક પદાર્થના બે છેડા વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V લાગુ પાડીએ અને વિદ્યુત પ્રવાહ આ વાહક પદાર્થમાંથી આ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ઓહ્મના નિયમ મુજબ અહીંયા આ વાહક પદાર્થનો અવરોધ R is equal to R is equal to V upon I લખી શકાય ઓહ્મના નિયમ મુજબ. હવે થોડુંક આગળ વિચારી કે આ જે તમે L લંબાઈનો વાહક પદાર્થનો ટુકડો લીધો એવો જ બીજો L લંબાઈનો વાહક પદાર્થના ટુકડાનું તેની સાથે સંયોજન કર્યું છે. હવે સંયોજન કરતા આકૃતિ આ રીતે વિચારી શકાય. હવે આકૃતિમાં દર્શાવવા અનુસાર જે અહીંયા પ્રથમ આકૃતિ છે એના જેવા જ વાહક પદાર્થના બે ટુકડાનું સંયોજન કર્યું, પણ અહીં બંને વાહક પદાર્થના ટુકડાનું શ્રેણી સંયોજન કહી શકાય. તો આ શ્રેણી સંયોજન કરતા હવે જો આ સંયોજનનો કુલ અવરોધ શોધવો હોય તો શું થાય? તો એ સંયોજનનો કુલ અવરોધ શોધવા માટે અહીંયા આપણે જાણીએ છીએ કે બંને વાહક પદાર્થને શ્રેણીમાં જોડતા અથવા શ્રેણી સંયોજન કરતા બંને ટુકડામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ સમાન થશે. એટલે કે દરેક ટુકડામાંથી વહેતો પ્રવાહ આઈ છે. હવે દરેક ટુકડામાંથી વહેતો પ્રવાહ આઈ છે અને આવી સ્થિતિમાં આ સંયોજન સંયોજનના બે છેડા વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત is equal to V plus V એટલે કે 2V થશે. એટલે પ્રથમ છે એ પ્રથમ એક ટુકડાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હતો અને બીજા ટુકડાના બે છેડા વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વિચારી શકાય, કારણ કે દરેક ટુકડામાંથી વહેતો પ્રવાહ સમાન છે. તો આવી સ્થિતિમાં અહીંયા V અને આવી તો V plus V એટલે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2V થશે. હવે આ સંયોજનનો કુલ અવરોધ અહીંયા આરસી કહ્યું, સી એટલે કોમ્બિનેશન સંયોજન. તો અહીં આરસી વિચારીએ તો આરસી બરોબર ઓહ્મના નિયમ મુજબ અહીંયા
વીની જગ્યાએ ટુ વી અને અહીંયા વિદ્યુત પ્રવાહ સંયોજનમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આવી છે એટલે ટુ વી અપન આવ્યું. આ જ વસ્તુને મારે લખવું હોય તો આ જે વી અપન આવી છે એ વી અપન આવી અહીં આપણે જાણીએ છીએ એની જગ્યાએ આર લખાય તો અહીંયા આરસી ઇઝ ઇક્વલ ટુ ટુ આર થયું. એટલે કે અહીં સંયોજનનો અવરોધ છે એ સંયોજનનો અવરોધ અહીંયા ટુ આર થઈ ગયો. અહીં સંયોજનનો અવરોધ ટુ આર થઈ ગયો એટલે પહેલા જે હતો એના કરતા અહીંયા અવરોધ બમણો થઈ ગયો. તો બમણો થવાનું કારણ એ કે આ જે વાહક પદાર્થની લંબાઈ બમણી થઈ, લંબાઈ બમણી થઈ એટલે અવરોધ બમણો થયો. અને અવરોધ બમણો થયો તો એના પરથી એવું કહી શકાય કે વાહક પદાર્થનો અવરોધ આર ચલે છે યાદ કહી શકાય. તો અહીંયા આ પહેલી વસ્તુ કે વાહક પદાર્થનો અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. હવે આગળ આપણે વિચારી કે આ જ વાહક પદાર્થનો ટુકડો છે એ વાહક પદાર્થના ટુકડાને તેની લંબાઈને સમાંતર બે સરખા ભાગમાં કાપવામાં આવે છે. હવે તેની લંબાઈને સમાંતર જો બે સરખા ભાગમાં કાપીએ તો એ વાહક પદાર્થનો ટુકડો આ રીતે આપણે જોવા મળે. હવે આ રીતે આપણે શું કરીએ છીએ કે આ સમગ્ર વાહક પદાર્થના ટુકડાને તેની લંબાઈને સમાંતર બે સરખા ભાગમાં વહેતા દરેક ટુકડો છે એના આડછેદનું ક્ષેત્રફળ એ બાય ટુ થઈ જશે. હવે આડછેદનું ક્ષેત્રફળ અહીંયા અડધું થઈ ગયું. હવે આવી સ્થિતિમાં જો આ વાહક પદાર્થના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી હોય અને આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કુલ વિદ્યુત પ્રવાહ આઈ હોય તો દરેક ટુકડામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ બાય ટુ થઈ જાય. એટલે અહીંયા પ્રથમ ટુકડો છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો થશે આઈ બાય ટુ થાય અને બીજો ટુકડો છે એમાંથી પણ વિદ્યુત પ્રવાહ આઈ બાય ટુ થાય. કારણ કે કુલ વિદ્યુત પ્રવાહ આઈ છે એની વહેંચણી થઈ જાય આઈ બાય ટુ અને આઈ બાય ટુ. અહીંયા એટલું ધ્યાન રાખવાનું કે અહીંયા બંને વાહક પદાર્થના ટુકડા શ્રેણી સંયોજન હતો જયારે અહીંયા શું કર્યું લંબાઈને સમાંતર બે ટુકડા કરે એટલે કે બંને સમાંતરમાં જોડાય અને સમાંતરમાં કુલ વિદ્યુત પ્રવાહ વહેંચાઈ ગયો આઈ બાય ટુ આઈ બાય ટુ થઈ ગયો. તો આવી સ્થિતિમાં દરેક ટુકડામાં વહેતો પ્રવાહ આઈ બાય ટુ થાય અને દરેક ટુકડાના બે છેડા વચ્ચેનો પીડી પીડી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી થશે. હવે જો દરેક ટુકડાનો અવરોધ અહીં આર વન વિચારે આર વન હોય તો આર વન ઇઝ ઇક્વલ અહીંયા ફરીથી ઉમનો નિયમ વિચારીએ તો વી વીની જગ્યાએ તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી જ રહેશે પણ અહીંયા પ્રવાહ આઈ છે એની જગ્યાએ જો આઈ બાય ટુ લખવું પડે. હવે વિદ્યુત પ્રવાહ આઈની જગ્યાએ આઈ બાય ટુ અડધો વિદ્યુત પ્રવાહ થઈ ગયો તો આ આઈ બાય ટુ એમાં ટુ ઉપર જાય તો ટુ વી અને પણ આઈ છે. ફરીથી અહીંયા આપણે જાણીએ છીએ કે વી પણ આઈ એ ઓમના નિયમ મુજબ અહીંયા આ લખી શકાય
તો અહીંયા ફરીથી અહીંયા જે અવરોધ મળ્યો એ પહેલા કરતા બમણો મળ્યો. હવે અહીંયા અવરોધ પહેલા કરતા બમણો છે, પણ અહીંયા કારણ એનું શું થયું કે આડછેદનું ક્ષેત્રફળ અડધું થયું, અને આડછેદનું ક્ષેત્રફળ અડધું થયું એટલે અવરોધ બમણો થયો. તો આડછેદનું ક્ષેત્રફળ છે એના વ્યસ્ત પ્રમાણમાં અવરોધ હોઈ શકે. આના પરથી એવું કહી શકાય કે અવરોધ આર એ વાહક પદાર્થના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં છે, અને અવરોધ આર એ વાહક પદાર્થના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં વધી અહીં એની જગ્યાએ એ બાય ટુ આવે એટલે ટુ ઉપર જાય એટલે અવરોધ બમણો થઈ ગયો. તો એના પરથી આપણે બે વસ્તુ સારાંશ કાઢી શકીએ કે એક વાહક પદાર્થનો અંદર અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આ બંને વસ્તુને જો એક સાથે લખવું હોય અને ધારો કે આપણે સમીકરણ નંબર એક કહીએ અને આને સમીકરણ નંબર બે, જો સમીકરણ એક અને બે ને સંયુક્ત રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય. હવે સમીકરણ એક અને બે ને સંયુક્ત રીતે લખવું હોય તો અહીં સમીકરણ એક મુજબ આર ચાલે છે એલ હતું, અને સમીકરણ બે મુજબ આર ચાલે છે વન પણ એ હતું. તો તેથી એવું કહી શકાય કે આર ઇઝ ઇક્વલ ટુ આર ચાલે છે એલ પણ એ થાય. હવે અહીં ચલનની નિશાની કાઢવી હોય તો ફરીથી અચળાંક મૂકવો પડે, તો આર બરોબર અહીંયા રોએલ અપન એ થાય, આર બરોબર રોએલ અપન એ. હવે એને સમીકરણ નંબર આપણે ત્રણ કહી શકીએ, જ્યાં રો છે એને વાહક પદાર્થની અવરોધકતા આ વાહક પદાર્થની અવરોધકતા જે રીતે વાહક પદાર્થનો અવરોધ આર એ દ્રવ્યની જાત અને પરિમાણ પર આધાર રાખે છે, એની જગ્યાએ વાહક પદાર્થની અવરોધકતા અવરોધકતા માત્ર દ્રવ્યની જાત પર આધાર રાખે છે. હવે અહીંયા ઋણો એકમ વિચારે તો ઋણ એકમમાં અહીંયા જો ઋણ એકમ કરતા બનાવીએ તો રો બરોબર અહીંયા આર એ અને અપન એલ થાય, આર એ અને અપન એલ. આરનો એકમ આપણે જાણીએ છીએ ઓમ ઇન્ટુ મીટર સ્ક્વેર આડછેદનો ક્ષેત્રફળ, અને અહીંયા લંબાઈ એટલે મીટર, એક મીટર ઉડી જાય તો અહીંયા ઓમ ઇન્ટુ મીટર, ઓમ ઇન્ટુ મીટર. હવે ઓમ ઇન્ટુ મીટર તો અહીંયા અવરોધ આર છે એનું પારિમાણિક સૂત્ર તમે જાણો છો એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી અને એ માઇનસ ટુ. તો આ રીતે અવરોધનું તમે પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ. હવે આ મીટરનું ફરીથી મુખ્ય પારિમાણિક સૂત્ર તો એલ વન, તો અહીંયા પારિમાણિક સૂત્ર આવું મળે એમ વન એલ થ્રી ટી માઇનસ થ્રી અને એ માઇનસ ટુ. તો આ રીતે તમે એમ વન એલ થ્રી ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ તમે આ અવરોધ છે એ અવરોધકતાનું પારિમાણિક સૂત્ર તમે મેળવી શકો, અને એના એકમની વાત કરીએ તો એકમ અહીંયા ઓમ ઇન્ટુ મીટર થાય. તો આ રીતે તમે વાહક પદાર્થ છે એ વાહક પદાર્થની અવરોધકતા નું સૂત્ર આર બરોબર રો રો આર રો બરોબર આર પણ એલ મેળવી શકો. તો હવે પછીના વિડીયોમાં આપણે ઓમનો નિયમ છે એ ઓમનો નિયમ વિદ્યુત પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં મેળવીશું. થેન્ક યુ.